નમસ્કાર મિત્રો, ખબર છે .com ના ધ વર્લ્ડ ઓફ વર્ડ્સમાં આપનું સ્વાગત છે. આજે આપણે 30મો વિડિયો જોવા જઈ રહ્યા છીએ અને આજે મેં કેટલાક એવા શબ્દો જે સામાન્ય વપરાશમાં હોય તેવા લીધા છે કે જેમાં કોઈક ને કોઈક ભૂલ થવાની સંભાવના છે. એમાં સ્પેલિંગનો કોઈ પ્રોબ્લેમ હોઈ શકે કે પછી ઉચ્ચારનો કોઈ પ્રોનાઉન્સિએશનનો કોઈ પ્રોબ્લેમ હોઈ શકે, તો એવા કેટલાક આપણે શબ્દો જોઈએ, જોડીઓમાં જોઈએ. આપણે સૌથી પહેલો તમને ખ્યાલ છે સ અને શ, આ બે અક્ષરના જે ઉચ્ચારોમાં ઘણા બધા ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને અથવા અંગ્રેજી ભાષા વાપરનારા વ્યક્તિઓને મુશ્કેલી થઈ શકે છે. ગુજરાતીમાં પણ કદાચ કેટલાકને પ્રોબ્લેમ હોય, સ અને શ એ બંને જુદા બોલી નહીં શકતા હોય, તો એવા વ્યક્તિઓએ સાઇન, શાઇન, સેમ, શેમ એવા બધા શબ્દોથી પ્રેક્ટિસ કરવી જોઈએ. તો એમાંનો એક જ મેં ખાલી અહીંયા એક જોડી લીધી છે, સાઇન એટલે આપણે જે સહી કરીએ તે, અને શાઇન શ આવે તો એ પ્રકાશિત એ અર્થમાં લઈએ. આપણે એમ કહીએ કે ધ સન ઇઝ શાઇનિંગ ઇન ધ સ્કાય, તો એમાં ધ સન ઇઝ શાઇનિંગ એમ નહીં કહેવાય, સૂર્ય કંઈ આકાશમાં સહી નથી કરતો, પણ ધ સન ઇઝ શાઇનિંગ, પ્રકાશિત થઈ રહ્યો છે. ત્યાર પછી વન્ડર અને વોન્ડર. પહેલું છે વન્ડર. વન્ડર એ સરપ્રાઈઝ, આશ્ચર્ય માટે આપણે વાપરીએ, વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ તમને ખ્યાલ હશે. અને વોન્ડર એમાં વો ઉચ્ચાર કરીએ ત્યારે આમ તેમ ભટકવું એ અર્થમાં થાય છે. વોન્ડર લસ તમને કદાચ ખ્યાલ હોય, જે લોકોને નવી નવી જગ્યાઓએ ફરવાની આદત હોય, ઈચ્છા હોય, તો એ વોન્ડર લસ્ટ આપણે કહીએ. એટલે વોન્ડર અને વોન્ડર. ત્યાર પછી બ્રેક, એમાં તમે જુઓ કે લેફ્ટ હેન્ડ સાઈડ પર જે છે બ્રેક અને રાઇટ હેન્ડ સાઈડ પર જે છે બ્રેક, એ બંને બોલાય છે એક જ રીતે, પણ પહેલો જે શબ્દ છે બ્રેક એ નાઉન તરીકે છે. આપણી વ્હીકલ્સની અંદર કારમાં ધારો કે બ્રેક હોય, અપ્લાય ધ બ્રેક, તો એમાં બ્રેક. અને બીજું છે બ્રેક એ તોડી નાખવુંના અર્થમાં છે, બ્રેક ઇટ ઇન ટુ પીસીસ. તો બ્રેક અને બ્રેક સરખા ઉચ્ચાર, સ્પેલિંગ જુદા અને અર્થ જુદા. તેવું જ થાય છે બેરી. બેરી BURY હોય કે BRRY હોય, બંને બોલાય તો બેરી જ છે, એમાં બરી કે બ્યુરી એવું નથી, બેરી. તો બેરી એટલે દાટવું. અને બીજું છે બેરી એ આપણે ફ્રૂટનું નામ છે, બંનેના ઉચ્ચાર સરખા. ત્યાર પછી ફિફ્થ છે બિઝા. બિઝા એટલે કંઈક વિચિત્ર હોય, સ્ટ્રેન્જ હોય. ઇટ વોઝ અ બિઝા ઇન્સિડન્ટ, ઇટ વોઝ અ બિઝા ઇવેન્ટ. અને બઝા એટલે આપણે માર્કેટ જે કહીએ ને, બજારમાં જઈને આ લઈ આવ્યા, બઝા. તો બિઝા અને બઝા, દે આર રિટન ડિફરન્ટલી, દે આર સ્પોકન ડિફરન્ટલી, એન્ડ દે મીન ડિફરન્ટ થિંગ્સ. ત્યાર પછી ક્યુ, CUE ક્યુ, એટલે કોઈ તમને કડી મળે, સુરાગ મળે, ક્યુ, અથવા કોઈ હિન્ટ આપે તમને, ક્યુ. અને સેકન્ડ છે ક્યુ, QUE, એ લાઈનમાં આપણે ઊભા રહેવાનું કોઈને કહીએ, તો ફોર્મ ક્યુ હિયર, તો હાર માટે ક્યુ વપરાય. તો ફર્સ્ટ ક્યુ એ કડી, સુરાગ, અને સેકન્ડ ક્યુ જે છે તે હાર માટે. ત્યાર પછી સેવન્થમાં કોર્સ, જે આપણો ઇંગ્લિશનો કોર્સ હોય, મેથેમેટિક્સનો કોર્સ હોય, અભ્યાસક્રમ. અને સેકન્ડ છે કોર્સ એ ખરબચડું હોય, સ્મૂધ નહીં હોય, એના માટે વપરાય. એઇથ જે છે, ખાસ કરીને કમ્પ્યુટર ઉપયોગ કરતા હોય તે લોકોને ખ્યાલ હશે કે અનેબલ અને ઇનેબલ એ બંને અર્થ અને સ્પેલિંગ જુદા છે. અનેબલ એટલે તમે કોઈ કામ કરવા માટે અસમર્થ છો, નોટ એબલના અર્થમાં. અને ઇનેબલ એટલે એને શક્તિમાન કરવું, એક્ટિવેટ કરવું એ અર્થમાં છે. અ ગુડ કમાન્ડ ઓફ ઇંગ્લિશ વિલ ઇનેબલ યુ ટુ સક્સીડ ઇન યોર પ્રોફેશન, એટલે તમને શક્તિમાન કરશે.
અને આઈ એમ અનએબલ ટુ ડુ ધીસ વર્ક, એટલે હું આ કામ કરી શકતો નથી. નાઇન્થ છે એડવાઇઝ અને એડવાઇસ. તમે જુઓ તો ઉચ્ચારમાં છેલ્લે થોડોક ફેર પડે છે, એડવાઇઝમાં ઝ આવે છે અને એડવાઇસમાં સ આવે છે. એડવાઇઝ એટલે સલાહ આપવી ક્રિયાપદ તરીકે છે, અને એડવાઇસ જેમાં સ હોય એ સલાહ માટે. પણ દરેક શબ્દોની જોડીમાં આવું થતું નથી. ધારો કે પ્રેક્ટિસ હોય તો એમાં વર્બ અને નાઉન બંનેમાં સ્પેલિંગમાં એસી અને સી થાય, પણ ઉચ્ચારમાં બંને સ જ રહી છે પ્રેક્ટિસ. ત્યાર પછી કાઉન્સિલ, સીઆઈએલ હોય કે એસીએલ હોય બંનેના ઉચ્ચાર સેમ છે. કાઉન્સિલ પહેલું છે, કાઉન્સિલ અ ગ્રુપ ઓફ પીપલ, કોઈ ચોક્કસ નિર્ણય મેળવવા માટે ભેગા થયા હોય, ગ્રુપ બનાવ્યું હોય, કમિટી જેવું હોય, તો એને આપણે કાઉન્સિલ CIL લઈએ. અને સેકન્ડ છે કાઉન્સિલ એ સલાહ આપવા માટે, જે કાઉન્સિલર પાસે તમે જાઓ અને કંઈક સલાહ લેતા હોય તે. ઇલેવન જે છે પ્રિન્સિપલ, હવે એમાં પણ બંને શબ્દોના ઉચ્ચાર સેમ છે, સ્પેલિંગ જુદા છે. પહેલું છે પ્રિન્સિપલ એટલે જે મુખ્ય વ્યક્તિ હોય, હેડ હોય ઇન્સ્ટિટ્યૂશનનો, સ્કૂલ કે કોલેજમાં, તો એ પ્રિન્સિપલ. અને સેકન્ડ છે પ્રિન્સિપલ જેમાં એલ ઈ છેલ્લે આવે છે, એ સિદ્ધાંત, રૂલ, એના માટે વાપરી શકાય. 12th ડાય, DIE હોય અને DYE હોય, બંનેના અર્થ જુદા છે. DIE એ મૃત્યુ પામવા માટે છે, અને સેકન્ડ છે DYE એ રંગ માટે છે. એટલે તમે હેર ડાય કરતા હોય તેમાં DYE લેવાય. અને 13th ટોટ, લેફ્ટ અને રાઇટ બંને વર્ડ્સ એક જ રીતે બોલાશે ટોટ, પણ ફર્સ્ટ જે છે તે ટીચનું પાસ્ટ ટેન્સ અને પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ છે, ટીચ ટોટ ટોટ, હી ટોટ મી ઇંગ્લિશ. અને એ જ ઉચ્ચારમાં પણ સ્પેલિંગ TAUT થઈ જાય તો એ ટોટ એટલે સ્ટ્રોંગ છે, એકદમ ટાઈટ છે. કોઈ દોરી પકડી હોય તમે એકદમ જ ટાઈટ, તો એ ટોટ સ્ટ્રિંગ એમ કહી શકાય. એવું રાઇટિંગ માટે પણ, તમારું રાઇટિંગ એકદમ સરસ હોય, એમાં એક પણ એક્સ્ટ્રા અનનેસેસરી વર્ડ નહીં હોય, ટૂંકાણમાં તમે બહુ સરસ માહિતી આપી શકેલી હોય, તો એવા પ્રોઝને ટોટ પ્રોઝ કહી શકાય. એ બહુ સારી સ્કિલ છે. તમને એડિટિંગ કરતાં સરસ આવડતું હોય તો તમારું રાઇટિંગ એ ટોટ રાઇટિંગ કહેવાય. તો આશા રાખું છું કે આ શબ્દો અને જોડીઓ તમને ઉપયોગી થઈ પડશે. આપના કોઈ સૂચન હોય તો ચોક્કસ અમને વોટ્સએપથી જણાવજો. નંબર અહીંયા લખ્યો જ છે. સુરતથી ધર્મેન્દ્ર શેઠના નમસ્કાર.